કોરોનાનું સંક્રમણ રોકવા માટે સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રસીકરણ અભિયાન તેજ ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર રસીકરણ કેમ્પ યોજવામાં આવી રહ્યો છે જે અંતર્ગત બોટાદના મહિલા મંડળ ખાતે આસ્થા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજન માટે કોવિડ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા જિલ્લા વિકાસ અધિકારી સહિતના આરોગ્ય વિભાગ અને સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતા અહીં 18 થી 44 વર્ષના વ્યક્તિઓ અને દિવ્યાંગજનોની સાથે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવી હતી એક જ જગ્યાથી રસી મળી શકે તાત્કાલિક ત્યાં જ એમને વેક્સિનેશન સર્ટિફિકેટ મળી શકે તે માટેનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને હજી સુધી સવારથી 50 લોકોએ આનો લાભ લીધું છે અને આખા દિવસ દરમિયાન બીજા ઘણા બધા લોકો એનો લાભ લે એવી અમે તમામને જાણ પણ કરી છે બહુ સારી વ્યવસ્થા રાખી છે અને વેક્સિન લેવી જરૂરી છે મેં પણ વેક્સિન લીધી અને બોટાદની જનતા વેક્સિન લે તો એમના હિત માટે છે તો અલગ અલગ સ્થળે જવું પડે આરોગ્ય વિભાગ હોય અમુકે જોયું ના જોયું હોય અને વિકલાંગતાને લીધે અડચણરૂપ ઊભી થાય અને અહીંયા બધી વ્યવસ્થા કરેલી છે સરસ મજાની વ્હીલચેરની નાતે અને ખાસ કલેક્ટર સાહેબ ઉપસ્થિત રહ્યા